ગઢડા સ્વામીના વાયરલ વિડીયો સામે હરિભક્તોએ નારાજગી બતાવી વાયરલ વિડીયો સામે હરિભક્તો વિરોધ નોંધાવવા પહોંચી ગયા. મોટી સંખ્યામાં હરિભક્તોએ ગઢડા મંદિર પર પહોંચી નારાજગી વ્યક્ત કરી. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ પાખંડી સંતોને દૂર કરોના લખાણોવાળા બેનરોથી દેખાવો કર્યા ત્યારે વિડીયોને લઈને ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીએ શું કહ્યું આવું સાંભળીએ. આજે જે આવેદનપત્ર આપ્યું છે એ અમે ટ્રસ્ટી તરીકે અમે સ્વીકાર્યું છે. ત્રણેય ટ્રસ્ટીએ આની ચર્ચા અમે આવતી મિટિંગમાં કરશું અને જે કાંઈ ગઢડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બેંકે ગઢડાની સ્કીમ ઘડી છે મંદિરની એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે હરિભક્તો સંતો અને કમિટી મેમ્બરો ભેગા થઈ અને એની જે કાંઈ જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી થતી એ તમામ કાર્યવાહી કરશે. મારી દ્રષ્ટિએ નહીં સંપ્રદાયની દ્રષ્ટિએ ખરાબ જ વસ્તુ છે, સંપ્રદાયને કલંક લાગે એવી વસ્તુ છે. એટલે મને તો દુઃખ છે, સંપ્રદાયને બધા સંતો હરિભક્તોને દુઃખ હોય. માને છે કે આવા જે સંકટ સાધુ જે હોય તેને હકલપટ્ટી કરવી જોઈએ લાગે છે. 100% એની તપાસ કરી અને જો દોષી તો એની હકલપટ્ટી કરવી પડે, એની ઉપર કાર્યવાહી કરવી પડે. વિડીયો વાયરલ થઈ જતો તપાસશે નહીં? વિડીયો વાયર તો એની કોઈ જોગવાઈ પ્રમાણે એને બોલાવીને એને નિવેદન જે કાંઈ થતું હોય તપાસશે. હા, હું ભગવત પ્રસાદ સ્વામી જે છે એની મેં વિડીયો જોયો છે, એને હું રૂબરૂ કદી મળ્યો નથી. કારણ કે હું નવો સંપ્રદાયમાં જોડાયેલો વર્ષોથી, પણ નવો 2 મહિના છે અમારે આ ટ્રસ્ટી બન્યા એને, એટલે એનું નામ હું મને ખબર છે ત્યાં લગી ભગવત પ્રસાદ સ્વામી છે. આ પ્રમાણેના સાધુને લઈ આવતા બોર્ડમાં કાર્યવાહી કરશો ખરી? 100% આવતા બોર્ડમાં આવતી મિટિંગમાં જ એની પર કાર્યવાહી કરવાનો અમે ઠરાવ કરશું. સ્વામીઓના વાયરલ થયેલા વિડીયોને લઈને હરિભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે. દુષ્કૃત્ય કરનારાઓને દૂર કરવા સત્સંગ સમાજના લોકો માંગ કરી રહ્યા છે. કહી રહ્યા છે કે કેમ બંને સંતો દૂર ભાગી રહ્યા છે, કેમ સામે નથી આવતા, તેમજ પોતાની માંગો ન સંતોષાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પૂરા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તેમજ સનાતન હિન્દુ સનાતન ધર્મને માનનારા તમામની લાગણીઓ આજે લાગણીઓને ઠેસ પહોંચી છે. ત્યારે તમામ હરિભક્તો સત્સંગીઓ બિનસત્સંગીઓ તમામ આજે ગઢડામાં એકત્રિત થયા છે. એનું કારણ માત્ર એક કે ગઢડા ટેમ્પલ બોર્ડના જે ટ્રસ્ટીઓ તથા તેમના જે કોઠારી ભાનુપ્રકાશ હરિજીવન આમના જે દુષ્કૃત્યો બહાર આવેલા છે એમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ ફેલાઈ રહ્યો છે અને આમના અત્યાચાર દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેમ કે થોડાક સમય પહેલા ગઢપુર મંદિરમાં સાંખ્યોગી બહેનો એમ બે જ્યારે શ્વાસક્રિયા ઉપર જતા હોય ત્યારે એમના વિડીયો ક્લિપ બનાવી અને આ સાધુઓએ વાયરલ કરેલી એમના સીસીટીવી ફૂટેજ પણ અહીંયા આવ્યું છે. એમાં મુખ્ય કઈ માંગ છે તમારી? મુખ્ય માંગ એ છે કે જે અહીંયા દુષ્કૃત્ય કરનાર ભગવત પ્રકાશ અને હરિજીવન બેની જે વિડીયો ક્લિપ જાહેર થઈ છે એમને તાત્કાલિક ધોરણે અહીંયાથી મંદિરમાંથી હટાવો એવી પૂરા સત્સંગ સમાજની માંગ છે. જ્યાં સુધી એ લોકો હટશે નહીં અત્યારે અમે આવેદનપત્ર આપ્યું અને અલ્ટિમેટમ આપેલું છે કે 7 દિવસની અંદર કાર્યવાહી કરો અને પુનમે એમના ટ્રસ્ટીઓની મિટિંગ છે. ટ્રસ્ટીઓ હાલ મળ્યા છે પણ સાધુઓ ભાગી ગયા છે અને સાધુઓને કહેવાનું એ કે તમે કેમ મીડિયા સામે આવતા નથી અને હરિભક્તોથી કેમ દૂર રહો છો. જ્યારે વડતાલમાં 2 દિવસ પહેલા અમે આવેદનપત્ર દેવા ગયા હતા ત્યારે ત્યાંના સંત વલ્લભ કોઠારીએ ગઈકાલે નિવેદન આપ્યું કે 1 વાગે હરિભક્તો આવે નહીં, 10 વાગે આવ્યા તો અમે હાજર નહોતા, 1 વાગે આવે તો કોણ હાજર હોય. અરે ભાઈ, અમે તો 10 વાગ્યા ના આવી ગયેલા હતા તમારા ઓન રોડ સીસીટીવીમાં. ગઢડાનો બોર્ડ એટલે ગઢડાના કે વડતાલના કે જૂનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે, સાધુ વનફેલ થઈ ગયા છે અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે ઈ છે અને આરે એક ભગવત પ્રસાદ છે. હવે એનો વિરોધ માટે અને આને હાંકી કાઢવા માટે અમે આવ્યા છીએ. આ શહેરમાં ચેરમેન છે, ટ્રસ્ટી છે, બધા જાડી સાંભળીના થઈ ગયા છે. વિરોધ કેવી રીતે કરી રહ્યા છે? કેવી રીતે વિરોધ કર્યો અમે? જમા કે દાળ વિરોધ કર્યો, બેનર પ્લે કાર્ડ
હાય હાય ના નારા બધું જ કર્યું. અમારે આ બાવા ને હાકી કાઢવાના, બસ અમારી એક જ માંગ કે ખોટા બાવા વંઠેલ ને કાઢી મૂકો. સાધુ જે હોય, ભગવાન ના સિદ્ધાંતો પાડતો હોય, એને અમે વંદન કરીશું. ધન્યવાદ. અરે કલંક રૂપ છે, અમને નીચે જોવા જેવું થાય છે, રોડે નીકળાતું નથી તિલક ચાંદલો કરીને, એટલે આરામી લોકો છે. આ ખાવ વંટી ગયા, લંપટ થઈ ગયા છે, અને સાલા સૃષ્ટિ વિરુદ્ધ ના કરે, નોટ ઉસાપે, હામા હામા કઈ પણ કરે, કોક ની વાયુ ને લઈને ભાગી જાય, કોક ની છોકરીઓ માથે કરે, રેપ કરે, જમીન હડપ કરે. આ નહી બાવા નીકળે, બધા સમણ સંપ્રદાય માંથી, જાણે કે વડતાલ, જુનાગઢ અને ગઢડા માંથી નહીં નીકળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ જ રહેશે. આજે આયોજન આવતા દિવસોમાં કેવા કરીએ? અમે 7 દિવસ નું અલ્ટિમેટમ આપ્યું છે, નહીં આપે તો અમે બધી રીતના આંદોલન જોરદાર કરશું.